આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે ત્યારે થરાદના ડાગેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, સંજયસિંહ રાજપૂત તેમજ હિતેશભાઈ સુથારે યજ્ઞમાં આહુતિઓ આપી હતી. આ યજ્ઞમાં મયુરભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત થરાદના જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે દર વર્ષે યોજાતી બ્રહ્મ ચોર્યાસીની વિધિને મોકૂફ રાખવામાં આવી હતી. મહાદેવભાઈ મહાદેવજી જેહાજી રાજપૂત ગામુચપા દોઢ. આ મંદિર પ્રાચીન અને થરાદમાં પ્રાચીનમાં પ્રાચીન મંદિર છે. બીજા મંદિરો બધા થરાદમાં, થરાદ ખાતે પ્રાચીન મંદિરમાં આવેલ ડાંગેશ્વર મહાદેવનું છે. અને શિવ છે ને, એ શિવ બધા જંગલમાં હતા પહેલાં. શિવનો વાસ જંગલમાં, માતાજીના બધા વાસ હતા એ પહાડો ઉપર હતા. હવે પબ્લિક છે ને, ડરવા લાગી, જંગલોમાં જવું મુશ્કેલ થયું એટલે ગામડામાં મંદિર બન્યા. આદુ કાળથી શિવ મંદિર, આ ડાંગેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર છે, મહાન પ્રચારધારી મંદિર છે. કેટલા હજારો ગામના માણસો હોય આવે છે, પૂજા અર્ચના કરે છે. બરાબર, અંબાસાના શ્રાવણ મહિનાની અંદર કેટલાય માણસો હોય આખો શ્રાવણ મહિનો પૂજા અર્ચના પૂજા કરે છે. અને અંબાસાના દિવસે ભોજન પ્રસાદ યજ્ઞ અને હરેક કુંભ તમામ જાતિ અનાદિ આદિકાળથી સેવા પૂજા કરતા આવ્યા છે. અને શિવ ડાંગેશ્વર મહાદેવ સૌની મનોકામના પૂરી કરે છે. અને દેવતન પરિવાર વધારે ને વધારે ત્યાં હોય રાજના સેવા આપે છે શિવની. આ ડાંગેશ્વર મહાદેવનું મંદિર એટલે કે અહીંયા છેલ્લા 700 વર્ષથી પુરાણા મહાદેવ છે. આ ઓથી ગામથી ફૂલપુરી બાપજીએ અહીંયા એમની પ્રતિષ્ઠા કરી હતી. અને ડાંગેશ્વર ઉર્ફે ફૂલમુક્તેશ્વર મહાદેવ પણ નામ આપવામાં આવ્યું છે. છેલ્લા 40-45 વર્ષ મારા પિતાજી પૂજા કરેલી છે. અને છેલ્લા 23 વર્ષથી દર શ્રાવણ મહિને અહીંયા અમે પૂજા કરવા આવીએ છીએ. ખૂબ ભક્તો આવે છે. છેલ્લા દિવસે યજ્ઞ અને જમણવારનો પણ અહીંયા પ્રસંગ રાખવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના હિસાબે પ્રસાદ, ભોજન પ્રસાદ રાખવામાં આવેલ નથી, પણ યજ્ઞ, સૂક્ષ્મ યજ્ઞ રાખવામાં આવેલ છે. બોલો ડાંગેશ્વર મહાદેવ કી જય.